રૂપિયા વાળાના દીકરાને કઈ ખબર ન હોય કે આ રૂપિયા ક્યાંથી આવે છે, એને તો ઉડાડવાના હોય ને વાપરવાના જ હોય, એને દયા ભાવના આવે નહીં કોઈ નાણા માણા ઉપર. મારા બાપા દાદા તો એમ કહેતા હતા કે દસમો ભાગ કાઢવો જોઈએ તો આપણને કોઈ ડોક્ટર અડી શકે નહીં. એના બાપને કે આપણો દીકરો ચાહે, બાપને દીક તો મારો દીકરો કોલેજમાં ભણે, પણ કોલેજમાં ભણતો ન હોય, રોડ ઉપર ને પાણીપુરી ખાતો રખડતો હોય. સમયે આવા આવા મોટા મોટા માણસો થઈ ગયા હોય ચૂંટી, પણ એને પછી એનો હોદો જોઈએ, પાંચ વડા કાઢી નાખે, પણ કોઈ ગામડામાં આટા મારે ને ત્યારે ખબર પડે કે ગરીબી વસ્તુ કેટલા ઠેકાણે છે. હજી હું મેં ડોક્ટરને આજી જિંદગી વહી જઈ, હું કહી દઉં તને ભાઈ કે 500 રૂપિયા હજી ડોક્ટરે મારે આગળ નથી લીધા, નકરા 500 રૂપિયા નથી લીધા. હા, હોય છે મસ્તી આંખોમાં, એ કઈ સુરાલયોમાં હોતી નથી, હોય છે અમીરી દિલમાં, એ કઈ મહાલયોમાં હોતી નથી. હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં છીએ, જસાપર ગામ બાજુમાં છે, અને અહીં એક દાદા મળી ગયા છે, મોટી ઉંમરના દાદા છે, અને ચણ નાખી રહ્યા છે. એમના હાથમાં જે છે બાજરો છે, અને અહીં જે છે કે કીડીઓ માટે જે નાના નાના જીવજંતુઓ છે તેમના માટે જે છે તે આ કરી રહ્યા છે. અને આ આપણા ભૂમિની મીઠાશ છે, આ ઝાલાવાડી ભૂમિ છે, અને આ ભૂમિનો ઇતિહાસ અનેરો રહ્યો છે, અને અહીં જે છે તે શરૂઆતથી જ આવા લોકો જે છે તે પાકતા રહ્યા છે, જેને આ ભૂમિને ઉજળી કરી છે, અને આ ભૂમિમાં જે છે તે સત જે છે તે હંમેશા ધબકતું રહ્યું છે. અને અત્યારે હાલ આપણી સાથે એક દાદા જોડાય છે, તો આવો તેમની સાથે વાત કરીએ, એમના જીવન પર નજર નાખીએ વાત ગુજરાતી પર. શું નામ છે દાદા તમારું? મારું નામ આશારામભાઈ. કેવડી ઉંમર હશે તમારી? 84 વર્ષ. 84 વર્ષની ઉંમર. હા, અત્યારે શું કરો છો દાદા? હા, મારા હાથ પગ નિરોગી આપ્યા છે મારા ભગવાને દયાળુએ, એટલે હું હર્ત ફરતો ખેડૂતનો દીકરો છું, એટલે જેટલું મારા હાથે થાય એટલું સાથે છે. એટલે હું અહીંયા કોંડ રોડ ઉપર ધાંગધ્રાની બાજુમાં હું હરતો ફરતો રહું, કૂતરાને રોટલા નાખતો રહું, ચકલાને ચણ નાખતો રહું, અને ભગવાનના દર્શન કરતો આવું. અહીં હનુમાન દાદાનું મંદિર છે અને મારી વાડી બાજુમાં છે, એટલે મને બહુ મજા આવે, કારણ કે આવ્યું ભગવાને વાડી આપી, આવું જીવન આપ્યું, આપણે શું હારે લઈ જવાના. વાહ વાહ વાહ. કદાચ આપણે જગતનો તાત કહીએ છીએ, એક એમને નથી કહેતા, એ ખેડૂત છે, એ મા પાસેથી લે છે, તો સામે સામે એનું ધ્યાન પણ રાખે છે, એની કાળજી રાખે છે. આપણી પાસે કદાચ એટલો સમય નથી કે આપણે જે છે ધરતી માને માટે કંઈ કરી શકીએ, પરંતુ એમની પાસે જે છે તેઓ પોતાનો દિવસ વિતાવતા હોય છે ધરતી માથે, ને ત્યારે તે કામ પણ કરતા હોય છે. અને દાદા અત્યારે અમે અહીં નીકળ્યા, તમે ચાલતા ચાલતા જતા હતા, કદાચ અમે અહીંથી નીકળ્યા હતા ને દાદા જેટલી સ્પીડમાં ચાલતા હતા આપણે કદાચ એટલું ચાલી પણ ના શકીએ. શું કહેશો દાદા એના વિશે? શું કે હજી પણ તમારા પગ આટલા ઉંમર થઈ તો પણ તમે આટલી વાત છે, અને તમારા જેવો માંડો રૂડ ઉપર નીકળે, હું તો માંડવો નીકળે ને સામું જોઉં, અને કઈ ન બોલે તો ઊંચો હાથ કરીને આવકારો આપું, એ દયા તમારી છે. ગાડીઓમાં હરો ફરો મજા કરો, પણ શાંતિથી તમારું જીવન જીવડાવજો. હું તો ગાડી વાળાને એ કહું છું, સમજા? આમ હાઈ રોડ કહેવાય, મોટા રોડ કહેવાય, અત્યારે અમુક અમુક માણસો ખોટા નિશા વાળા ને ખોટા નારવે સડી ગયેલા, એ માંડવ માટે ખોટું છે, પણ માંડવ અત્યારે સમજતા નથી. એમાં રૂપિયા વાળાના દીકરાને કઈ ખબર ન હોય કે આ રૂપિયા ક્યાંથી આવે છે, એને તો ઉડાડવાના હોય ને વાપરવાના જ હોય, એને દયા ભાવના આવે નહીં કોઈ નાણા માણા ઉપર. દાદા પેલાનો સમય પણ તમે જોયો, પેલાનો સમય કેવો હતો દાદા? એટલે પેલાના સમયમાં એ ઘરનું ખાવાનું પીવાનું અને રહેવાનું, અને ખેડૂતના દીકરાને તો ઘરનું બધું પાકે છે, પકડી બીજા ના અતિ છત પાકે તો બીજા માણસોને ખૂબ દેવાનું હોનારી, એ જ મારું જીવન. કોઈ આપણને ભગવાનને જેટલું આપ્યું, માણસો તો મારા બાપા દાદા તો એમ કહેતા હતા કે દસમો ભાગ કાઢવો જોઈએ તો આપણને કોઈ ડોક્ટર અડી શકે નહીં, કોઈ કોઈ ખોટા ખર્ચા ન કરે, આખી જિંદગી ચોખારો. પણ અત્યારે તો એ ક્યાં વપરાય છે? ખોટા માવા મસાલા ખાવામાં જીવન ગાર્જે છે અને મોર શોખ કરે છે. એને ખબર ન હોય એના બાપને કે આપણો દીકરો ચાહે, બાપને દીક તો મારો દીકરો કોલેજમાં ભણે, પણ કોલેજમાં ભણતો ન હોય, રોડ ઉપર ને પાણીપુરી ખાતો રખડતો હોય. આ નરી વાસ્તવિકતા છે, ખરી હકીકત છે.
આ સમાજનું જે છે તે સ્તર છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ચારે બાજુ આવો માહોલ જોવા મળતો હોય છે. અને એક સમય હતો, દાદાએ કીધું કે એમના બાપ દાદા હતા, એમના જે પિતા હતા, તેઓ કહેતા હતા કે આપણે જેટલું કમાય છે તેનો 10મો ભાગ બીજા પાછળ વાપરવો જોઈએ. આ આપણા ભૂમિની મીઠાશ છે, આ આપણા ભૂમિનો જે છે વારસો છે, સંસ્કૃતિ છે. અને કદાચ આવા વડીલો પાસેથી તમે વાતો કરો ત્યારે જાણવા મળતું હોય છે. પછી દાદા, પહેલા માણસોમાં માણસાઈ કેવી હતી? પહેલા માણસો માણસના ભેગા થાય, એકબીજાની સહકાર લે કે કેમ છે ભાઈ, તને કેમ છે, હા તું કેમ મોરો પડે, કે જરાક મારે ચિંતા, આ છોકરા સૈયા ઝાઝા હે, મારે બધું પોગાય નહીં, અને હું જુવાનમાં રહું અને આ બહુ ધંધા હાલતા નથી, અને છોકરા મારા બહુ ભણાવી હું શકું એવો નથી, કારણ કે મારી ગરીબી પરિસ્થિતિ છે, અને આ ઉઘાર રહી બધી રહી, આ છોકરાઓને ભણાવવાની ફીના પૈસા કરવા કે ધંધો કરવો, એટલે મારે જ્યાં ત્યાં લઈ છોકરાને ભણાવતા નથી ને મજૂરી કરવા લઈ જવા જોઈએ, કારણ કે સમય પડે. ગામડામાં માણસ બહાર બધું જોવે છે, પણ ગામડામાં આટો બાજીને કોઈ મોટા આગેવાનો જોતા નથી કે ગામડામાં પરિસ્થિતિ શું હાલે છે. અમુક અમુક સમયે આવા આવા મોટા મોટા માણસો થઈ ગયા હોય ચૂંટીને, પણ એને પછી એનો હોદો જોઈએ, પાંચ વરા કાઢી નાખે, પણ કોઈ ગામડામાં આટા મારે ને ત્યારે ખબર પડે કે ગરીબી વસ્તુ કેટલા ઠેકાણે છે, શું જરૂર છે. વાહ, દાદાની આ વાત ઘણું બધું કહી જાય છે, અને એ હકીકત પણ છે ઘણે અંશે. દાદા શું કહેશો કે અત્યારે તો તમે જે અત્યારે આટલું બધું ચાલી રહ્યો છો, અત્યારે તો પગ તમને ન દુખે, અત્યારે તો બધાને નાના નાના બાળકો એને પણ ચાલે થોડું તો પગ દુખવા માંડે, તમે અત્યારે આટલી ઉંમર છે છતાં ચાલો છો? કારણ કે જે પગ દુખે અને દિલ દુખે કે ટાંગા દુખે કે માથું દુખે, પણ એના માવતરે બહુ બહાર રોઈ રખડાયો, પછી તમાકુ મસાલા માવા ખાઈ ખાઈને રખડતો હોય, સારું ખોરાકી ખાય નહીં, પાણીપુરી ખાય જે તે બજારમાં લે અને આપી કરે, આવું જીવન મળ્યું છે, જે તે ખવાય નહીં, માનવનો અવતાર મળ્યો હોય, બહુ ફરાય નહીં, અને શુદ્ધ જીવન રાખવું જોઈએ અને શુદ્ધ ખાવું જોઈએ. આ અત્યારના સમયમાં હોટલ ઉભા શું હાલે, આ શું હાલે, આ મારા 84 વર્ષ થયા, મેં હજી હોટલમાં ચા નથી પીધી, લો અને આ જે તે બનતું હોય ને હું તો આમ જોઈને પીવો જોઉં કે આ હા આવું ગંદુ ગંદુ હોય, પણ અહીંયા તો લાગટ બેઠા હોય, અને એ તો વાસણ હોટલવાળાના હોય, ગાભો જ રાખે, લુઈ નાપી દે, આલે ભાઈ ખા, આલે ભાઈ ખા, આ ખવડાવવાનું. તમને ભાવે દાદા પાણીપુરી? પાણીપુરી મેં જિંદગીમાં ખાધી નથી, એમ જો કઈ હરું ફરું હોય. હજી મેં ડોક્ટરને આજે જિંદગી વહી જઈ હું કહી દઉં તને ભાઈ, કે 500 રૂપિયા હજી ડોક્ટરે મારે આગળ નથી લીધા, નકરા 500 રૂપિયા નથી લીધા, હા એટલું જીવન દયારું હતું. અત્યારે આટલા બધા રોગ આવ્યા દાદા, અત્યારે નાના નાના બાળકોને આટલા રોગ જોવા મળે છે, એનું શું કારણ લાગે તમને? કારણ કે આ અત્યારે ખોટા સહાર કે સડે અને માવતર અડધા બગાડી નાખે માયું બાપા, કારણ કે છોકરા કે દીકરી દીકરા આપણા હરતા હોય ફરતા હોય ભણવા જોઈએ, ભણે ભલે, પણ એની દેખરેખ અને કંઈક જોતું રહેવું જોઈએ કે આપણા છોકરા ક્યાં હે, નજર રાખવી જોઈએ. અમુક નજર રાખતા નથી, અમુકને આપણે કહીએ ને કે તારો છોકરો ભણવા ગયો હતો, પણ મેં તો પાણીપુરી ખાતો હતો ને બેઠો હતો, કોઈક 4-5 ભેગા કરી, તે તો એના બાપા એમ કે હોય નહીં મારો છોકરો જાય, આવું કહેતા નહીં મને કોઈ દી, ગાયશું અવરું બોલે, એટલે આ સમયમાં એમને સાચા માણા રહ્યા ને બહુ અત્યારે કહી શકતા નથી માણસને, કારણ કે એમના માવતરને ગમે નહીં. પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી? અરે પેલા મહેમાન ગતિની ભાઈ શું વાત કરું, કે ગામડામાં જઈ હગાવાલાના અહીંયા જઈ એમાં વેવાઈના ઘેરે જઈને, એટલે મજાના એના ઘરે ભેંસું ગાયું હોય એવું સુરવું બનાવ્યું હોય, ખોબો ભરી નાખે એક અને બીજો નાખે, વાહ વાહ, અને પછી તો ઘી ચોખ્ખું હોય ને વાઢી હતી પેલા અહીંયા, અત્યારે બધું બધાની એવી વાઢી છીની કે ઠીકરાની બનાવેલી, આ બધા 50 વર્ષ પહેલાંની વાત કરું, પછી વાઢીમાં ઘી નાખ્યું હોય અને આમ કરીને આમ રેડે, તે એમને ગઢા માળા ને સૂર્યમાં ફરતો ખાડો કરવી, એટલે ખાડો ભરાય તો ઘી ઝાઝું આવે, એટલે એ ખાવાનો શોખ આવતો હતો, આ એ ખાધું હોય ને એ જતા હાલી શકે. તો આ ખોરાક હતા પેલાના, અને એટલા માટે દાદાનું કેવું છે કે એટલે જ અત્યારે આટલું ચાલી શકાય છે. અને દાદા અત્યારે આપણે જોઈએ છીએ કે આટલી ઉંમર છે છતાં પણ જે છે જે નિરોગી છે. પછી દાદા શું કહેશો કે પહેલા તો જે ભાઈબંધી કેવી હતી? અરે પહેલાના ભાઈબંધી એકબીજા ભેગા થાય તો વાડીએ લઈ જાય કે શું કે હાલો આપણી વાડી હાથ બેહી, મજાના ચૈણામાં ભાઈઓ હોય, ખેડૂતના દીકરાને જે ખાવું હોય જે વાવવું હોય બધું ભગવાને એને આપ્યું હોય, કોઈ બજારની વસ્તુ એને લેવા જ આવી પડે એવું નથી, કે શાક વકાળું ખાવા પીવાનું બધું. હું તો એવો શોખીન હું, 5 જણાને મારા ભાઈબંધને લઈ જઉં વાડીમાં, અને મેં ચૈણા વાયા હોય ને અહીંયા ચૈણા શેખાવીને બધાને ખવડાવું ને મોજ કરાવું ને બેઠા,
આવું જીવન કાઢ્યું અને એવું જ કાઢવું જોઈએ, આવો અવતાર મેળવ્યો સમજો ભાઈ. પછી દાદા અત્યારે તો આ દરેક વસ્તુ દૂધ છાશ ને પેલા છાશ કઈ રીતે કરવાની? અત્યારે તો છાશ આપણે મોટરમાં. આજ મારા ઘરની તમને વાત કહું, મારા ઘરને હજી ડોશી જીવે છે. એ ડોશી રહ્યા ને મારા ઘરે આવ્યા હતા ને લગ્ન કર્યા પછી, રોજ 5 કિલો બાજરો દરવાનો સવારમાં એ સમાનામાં ઘંટીનો. એ ઘંટીનો બાજરો કેવો મીઠો એ થાય તે પછી ઉઠી પેલા બાજરો દણે ભગવાનના ભજન ગાતા ગાતા, એ રામ તમારી દયા હૈ કરી ઘંટી ફેરે અને પછી બંધ કરીને પછી ગાયું દોવા જાય. ગાયું દોવે બેઠા બેઠા અને આપણને એમ ઘરવાળાને કે હું ગાય દોઈ લઉં, ભેંસ દોઉં, તમારે આ જે બગોણું ભરાય ને એ રૂમમાં મૂકી દો. અને એટલે એ હું મારા ઘરે હાથ ભેંસું રાખતો હતો, મારા ઘરના એ ગાડે હાથ ભેંસું દોઈ લેતા હતા અને ઈટાને ઘડિયાળું આવી હતી એટલે હું ઘડિયાળમાં જોઉં ને તો 1 મિનિટમાં 500 ગ્રામ દૂધ દોઈ લે મારા ઘરના, એવી શક્તિવાળા હતા. અને વાડીની અંદર ખાતર ને બિયારણ હોય ને 50 કિલાની ઠીલું આવે આ ખાતર ને બિયારણની, મારા ઘરના ને મેં કોઈ દી ઉપડાવી નથી. ખેતરમાં 50 કિલાની ઠેલી હોય ને હાથે પકડીને માથે મૂકી દે, એવી તો શક્તિવાળા છે. અને હજી દયા છે આટલી ઉંમરે, હજી હું હરું ફરું અને આ તમારા દર્શન થયા. તમે દર્શન અમને થયા દાદા, તમે દાદા ભણેલા છો. હું તો કઈ ચોપડી ભણ્યો હતો તોય તમે આટલું બધું જાણો છો. જાણું ભાઈ, હજી અભ્યાસ છે, લખું વાંચું બધું કરું, લખત વત્ત પણ બધું આવડે. હજી મારા 85 વર્ષ 84 થયા ને હજી આંખે ભારું 1 કિલોમીટર સુધી. ઓહો, વાહ વાહ વાહ, આવી દયા છે. રોગ તો શીનો આવે, હું એમ જ કહું, આપણે રોગ શું કામ આવે? આપણે વ્યસન ખોટા ચાલતા એ આપણું જીવન ખોટું હોય એને રોગ આવે. ગામડામાં મજા આવે, ગામડામાં મજા એક આવે ખાવા પીવા ને વાપરવાની કે ધંધામાં. અને પૂંજદાન કરવું હોય તો ગામડામાં બેઠા થાય, શહેરનો દીકરો ઝાંપા બહાર ન જાય એની સિટીમાં. અને અમારે ગામની બહાર જાય મોટા મોટા ઝાડવા સાયા હોય આ તે હોય જંગલ હોય એમાં આપણે ચકલાની ચૈન નાખવા જઈએ અને છેવટે કીડિયારું તો પૂરવી આપણને બાજરો ઘરે આપ્યો ભગવાને. હું તો બાજરો કાયમ ને માટે કીડીઓના માટે 2 મણ બાજરો વાપરી નાખું. અને અનાજ પાકે ને કોઈ મંદિર હોય ગમે અહીંયા હોય બધા મંદિર, મારી ઉંમર આટલી હું 25-30 મણ અનાજ તો મંદિરોમાં આપું છું. આવું જ જીવન રાખ્યું. તો દાદા છે અને એમની ઉંમર જે છે આટલી બધી છે અને છતાં તે ચાલી રહ્યા છે, નિરોગી છે. એમને જે વાતો કરી છે કદાચ એમ જ થાય કે સાંભળતા જ રહીએ એટલી મીઠી એમની વાતો છે. પહેલાંના સમયને તેઓ યાદ કરતા હતા અને તેમની આંખોમાં તેમના મુખ પર જે શબ્દની વાણી વરસતી હતી, જે શબ્દ જે છે તેમના નિતરતા હતા, તેના પરથી સમજાય છે કે પહેલાંનો સમય કેવો હશે. અને દાદા જે છે આજે આટલી ઉંમરના ઉંમરે ઊભા છે છતાં પણ તેમનું જે શરીર છે તે નિરોગી છે અને દાદાની વાતો જે છે ઘણું બધું કહી જાય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.